નથી. અમદાવાદ આવીએસ હોસ્પિટલની સુવિધાને લઈને વિપક્ષ આક્ષેપ. વિપક્ષ નેતા કોર્પોરેટરે કરી હોસ્પિટલની મુલાકાત. જી હા, 1500 પથારી ધરાવતી એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી. એસવીપીમાં 1500માંથી 300 બેડના વપરાશનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વીએસમાં સારવાર બનશે. એસવીપીમાં બેડની ઊંચી સંખ્યાને લઈને હાલાકી છે. દર્દીઓને મુશ્કેલી પડતી હોવાનો પણ વિપક્ષનો આક્ષેપ છે. તો માત્ર 300 ઓપીડી અને 100 આઈસીયુના બેડ જ કાર્યરત છે. 4 થી 11 માર્ચ સુધી બિલ્ડિંગ તૈયાર, પરંતુ ઉપયોગ નથી કરવામાં આવતો. 12 થી 15 માર્ચ સુધી રેસિડેન્ટ ડોક્ટરો માટેના ક્વાર્ટર 15 માર્ની એસવીપી હોસ્પિટલમાં હાલ 3 માર કાર્યરત. વીએસસી નવું સ્પેશિયલ સુવિધાને હાલ એસવીપીમાં ખસેડાઈ છે. વીએસ હોસ્પિટલની સુવિધાને લઈને વિપક્ષના આક્ષેપ અહીંયા આસપાસ જોવા મળી રહ્યા છે. વિપક્ષ નેતા કોર્પોરેટરે કરી છે હોસ્પિટલની મુલાકાત, અને 1500 પથારી ધરાવતી એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત કરવામાં આવી, અને એસવીપીમાં 1500માંથી 300 બેડના વપરાશનો જ આક્ષેપ કરવામાં આવ્યો છે. વીએસમાં સારવાર વંચશે. એસવીપીમાં બેડની ઓછી સંખ્યાને લઈ હાલાકી છે. દર્દીઓને મુશ્કેલી પડતી હોવાની પણ વિપક્ષનો આક્ષેપ છે. દર્દીઓની મુશ્કેલી પડતી હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. તો માત્ર 300 ઓપીડી અને 100 આઈસીયુના બેડ જ હોવાની પણ વાત ક્યાંક સામે આવી છે. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અતુલ તિવારી. અતુલ, જે પ્રકારે વીએસ હોસ્પિટલની સુવિધાને લઈને વિપક્ષનો આક્ષેપ છે, આ તમામ આક્ષેપો વિશે કોઈ તપાસ થઈ છે કે શું શું છે તથ્ય? જી બિલકુલ, અત્યારે જે રીતે વીએસ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 1500 બેડ ધરાવતી વીએસ હોસ્પિટલ કહી શકાય કે મૃતપાય સ્થિતિમાં હોય તેવી અત્યારે હાલત બનીને સામે આવી રહી છે. ત્યારે લગભગ 500 જેટલા જ બેડ છેલ્લા કેટલાક દિવસોથી કાર્યરત છે, ત્યારે 9 જેટલી સુપર સ્પેશિયાલિટી જે સુવિધાઓ વીએસમાં થોડા દિવસ અગાઉ મળતી હતી તે એસવીપી હોસ્પિટલ જે હાલમાં કાર્યરત થઈ છે તે બાજુ ખસેડી દેવામાં આવી છે. એટલે કે કહી શકાય કે 9 જેટલી જે સુપર સ્પેશિયાલિટી જે સુવિધાઓ છે તે ખસેડ્યા બાદ હાલમાં જે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, આ જે ઓપરેશન થિયેટર છે, પરંતુ ઓપરેશન થિયેટરમાં પણ જ્યારે આપ જુઓ છો ત્યારે માત્ર જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ જોવા મળે છે. હું આપને એક જે રૂમ છે તેના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે સમગ્ર લોબી છે, થોડા દિવસ અગાઉ વીએસ હોસ્પિટલની આ લોબી છલોછલ જે દર્દીઓના સ્વજનોથી ભરાયેલી રહેતી હતી, સાથે જ અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો બેડના, તમામે તમામ બેડ જે છે એ ખાલી જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં જ્યારે 108 દ્વારા કોઈ પણ દર્દીને લાવવામાં આવે છે ત્યારે આ બેડ ખાલી હોવા છતાં દર્દીને અહીં લાવવામાં નથી આવતા. ત્યારે જે વિપક્ષના જે નેતા છે દિનેશ શર્મા સાથે જ, બદરુદ્દીન શેખ સાથે જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, તેઓ હાલમાં વીએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે. હાલમાં તેઓ તમામે તમામ જે વોર્ડ છે તેની મુલાકાત લઈ રહ્યા છે, સ્થિતિ ચકાસી રહ્યા છે. સ્થિતિ સ્પષ્ટ રીતે જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, તમામે તમામ જે વીએસ હોસ્પિટલની ટ્રોમાની અંદરના જે વોર્ડ છે તે વોર્ડ ખાલી છે. પરંતુ જો વાત કરવામાં આવે એસવીપી હોસ્પિટલની તો ત્યાં 1600 બેડની સાથેની હોસ્પિટલ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જે સ્થિતિ સામે આવી રહી છે 1600માંથી માત્ર 300 જેટલા જ ઓપીડીના બેડ ચાલુ છે.
અને 100 જેટલા જે આઈસીયુના જે બેડ છે તે હાલમાં કાર્યરત છે. એટલે જ્યારે પણ કોઈ પણ દર્દી 108 દ્વારા અહીંયા લાવવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારના જે સ્વજનો છે તેઓને 108માંથી દર્દીઓને ઉતારવા દેવામાં નથી આવતા. ત્યારે જે દર્દી હોય છે તેને સ્વાભાવિક રીતે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અને જો વાત કરવામાં આવે તો જ્યારે સૌ પ્રથમ વાત કરવામાં આવી હતી SVP હોસ્પિટલની ત્યારે પણ વાત કરવા આપણી સાથે હાલમાં જે બદરુદ્દીન શેખ છે તેઓ ઉપસ્થિત છે. બદરુદ્દીનજી, જે રીતે હાલ અત્યારે સ્થિતિ સામે આવી રહી છે, હોસ્પિટલના તમામે તમામ બેડ ખાલી જોવા મળી રહ્યા છે, શું કહેશો? અત્યારની VS ની પરિસ્થિતિ જોઈને ખરેખર આંખમાં આંસુ આવી જાય છે કે જે VS અગાઉ ધમધમથી દર્દીઓથી એમના સગાઓથી ડોક્ટરોથી આજે VS ની હાલત આપણે જોઈ શકીએ છીએ કે લોકો અહીંયા દેખાતા નથી. આખી ખાલી ખમ છે હોસ્પિટલ અને ખંડેર બનાવી દેવામાં આવી છે. આ અમદાવાદ શહેરની અસ્મિતાને શું કરવા માંગે છે મને ખ્યાલ નથી આવતો. આ લોકો વાત કરવામાં આવે તો SVP હોસ્પિટલની અંદર પણ લગભગ 1600 જેટલા બેડની વાત કરવામાં આવી હતી. 300 જ બેડ હાલમાં ચાલુ હોય તેવી વાત સામે આવી રહી છે, શું કહેશો? કારણ કે આ તરફ બેડ ખાલી છે, પેલી તરફ બેડ છે જ નહીં. કોઈ પણ જાતે તૈયારી વગર આ લોકો ઉતાવળે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા એટલા માટે આ લોકોએ ચાલુ કરી દીધી છે. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ કે ત્યાં લોકોને ખરેખર તો જગ્યા નથી મળતી. અને જે લોકો જાય છે ત્યાં ઇમરજન્સીમાં 5,000 રૂપિયા ભરાવવામાં આવે છે. એટલે 5,000 રૂપિયા લઈને દર્દી ક્યાં જાય? તો પ્રાઇવેટમાં ના જતા રહે કે અહીંયા VS માં આવે. એટલે VS ની જે દુર્દશા કરે છે ભારતીય જનતા પાર્ટીએ, એને ક્યારે પ્રજા માફ નહીં કરે. એક મજબૂત વિપક્ષ તરીકે અત્યારે તમે શું આગામી દિવસમાં શું કદમ ઉઠાવશો? એના માટે અમે લોકો કોર્ટમાં પણ ગયા છે, કોર્ટની પણ દાદ માગી છે. સાથે સાથે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે, જે 1152 બેડ હતા અને ખાતરી આપવામાં આવે 500 બેડ ચાલુ રહેશે. પણ હું માનું છું કે આખા બિલ્ડિંગમાં આપણે જોઈએ તો અત્યારે 300 નહીં, હું માનું છું કે 150થી પણ વધુ અત્યારે પેશન્ટ નથી. એટલે આખી હોસ્પિટલ ખાલી કરી નાખી ચાલુ કરે. આપણી સાથે જે વિપક્ષના નેતા છે દિનેશ શર્મા, તેઓ પણ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. સાથે જે રીતે અત્યારે VS હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી છે ત્યારે જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાળા, તે પણ ઉપસ્થિત છે, તેમનાથી બી વાત કરીશું. સાથે જ આપણી સાથે અન્ય કોર્પોરેટર પણ જોડાયા, ઉપનેતા છે AMC ના, તે પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું પરિસ્થિતિ જે રીતે હાલમાં જોઈ રહ્યા છો? બેડ ખાલી છે VS હોસ્પિટલની અંદરના. SVPમાં જ્યારે દર્દીઓ જઈ રહ્યા છે ત્યારે 108ની ગાડીને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો, દર્દીઓને બેડ નથી મળી રહ્યા SVPમાં, અને VSમાં બેડ ખાલી, શું કહેશો? ખરેખર તો આ ખૂબ જ કમનસીબ બાબત છે. એમણે જે રીતે કીધું છે કે 500 બેડ આપણે અમે ચાલુ રાખીશું, પરંતુ એ 500 બેડ પણ ચાલુ નથી. અને જે દર્દીઓ અહીંયા છે એ લોકોને આવવા દેતા નથી, અને એમના જે બાઉન્સરો છે એ દર્દીઓને બહારથી જ આપણે બધાને ભગાડી દે છે, જેના કારણે આજે VS હોસ્પિટલમાં 150 દર્દીઓ જેટલા એડમિટ છે. વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી બી વાત કરવાનો પ્રયાસ કરીશું. દિનેશજી, જે રીતે જોવા મળી રહ્યા છે દ્રશ્યો કે 300 જેટલા જે બેડ છે તે SVPમાં ચાલુ છે અને હાલમાં અહીંયા તમામે તમામ બેડ ખાલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, એક મજબૂત વિપક્ષના નેતા તરીકે શું નિર્ણય આગામી દિવસમાં આપ દ્વારા લેવામાં આવશે? આ VS હોસ્પિટલ આજે જે રીતે જે સ્થિતિમાં છે, ખંડર હાલતમાં દેખાઈ રહી છે, તમામે તમામ બેડો ખાલી છે. ઓર્થો માટેના માત્ર 30 બેડમાંથી 4 કે 5 બેડ જ ભરેલા છે. બીજા અન્ય પ્રકારની જે પણ તબીબી સારવાર હતી, ઓપરેશન થયા, ન્યુરોસર્જન હતા, તમામે તમામ બેડ ખાલી છે. અને દર્દીઓના નામે હવે અહીંયા કંઈ રહ્યું નથી. આ હોસ્પિટલ બંધ કરવાનો ભારતીય જનતા પાર્ટીનો ઈરાદો, એ એમના ઈરાદા તરફ આગળ વધી રહ્યા છે. અને એમનો ઈરાદો પૂરો ના થાય તેના માટે કોંગ્રેસ હર હંમેશા પ્રજાની વચ્ચે રહીને અવાજ ઉઠાવશે. અમારી આજે પણ આ જ માંગણી રહેશે કે આ જૂની VS હોસ્પિટલ તમે ચાલુ રાખો, અને જે અહીંયા સુપર સ્પેશિયલ ડોક્ટરો છે એ ડોક્ટરો તમે જો નવી SPVમાં લઈ ગયા તો નવા બીજા અહીંયા ભરો, જેથી આજે આપણે 10 કરોડના સાધનો પડ્યા છે, ઓપરેશન થિયેટરના કેથલેબ છે, એનો ઉપયોગ કરીને અમદાવાદ અને અમદાવાદના બહારથી પણ જે દર્દીઓ આવે છે એમને સુપર સ્પેશિયલ સેવાઓ અહીંયા આ હોસ્પિટલમાં મફતમાં આપી શકીએ. SVPમાં 1500 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ હતી, હાલમાં 500 જ બેડ ચાલુ રહેશે તેવી વાત કરવામાં આવી હતી, તેવા દાવાઓ કરાયા હતા. SVPની અંદર જો વાત કરવામાં આવે તો 1600 બેડની વાત હતી, પરંતુ હાલમાં જે રીતે માહિતી આવી રહી છે માત્ર 300 જેટલા જ બેડ ચાલુ છે, શું કહેશો? એક બાજુ જૂની VS હોસ્પિટલની તમામે તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, બીજું SVP હોસ્પિટલ જે 1500 બેડ સાથે ચાલુ કરવાની હતી એમાં માત્ર 300 બેડ જ છે. એમને ICUમાં જે દર્દીઓ બહારથી આવે છે એમને પાછા મોકલવા પડે છે. આમ સરદાર પટેલ હોસ્પિટલમાં પણ તબીબોને સારવાર નથી મળી રહી, તેમને ભગાડી દેવામાં આવે છે. અને જૂની હોસ્પિટલમાં જે સારવાર મળતી હતી એ બંધ કરી દેવામાં આવે છે. આમ ભારતીય જનતા પાર્ટીની નીતિનું જ ખ્યાલ નથી આવતું. શું ખરેખર આ લોકો ગરીબોને સારવાર આપવા માંગે છે કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ છે.
ઇમરાન ખેડાવાળા કે જેઓ ધારાસભ્ય છે તેઓ બી આપણી સાથે જોડાયા છે, તેમનાથી બી વાત કરીશું. જે રીતે વાત કરવામાં આવે તો લગભગ એસવીપી અને વીએસ હોસ્પિટલ બંનેમાં ભેગી મળીને 300 જે બેડ છે તે વીએસમાં અને બાકીના લગભગ 300 એસવીપીની અંદર અને વીએસ હોસ્પિટલની અંદર 500 એટલે કે 800 બેડ જ હાલ કાર્યરત છે. વાત હતી 2100 બેડ કાર્યરત કરવાની, પરંતુ 800 જ બેડ. કેવી રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટના? હોસ્પિટલમાં આપે જોયું એ પ્રમાણે કે અહીંયા મેક્સિમમ બેડ ખાલી છે, અને બેડ ખાલી રહેવાનું કારણ એ છે કે અહીંયા જે ડોક્ટરો હતા તેને એસવીપીમાં શિફ્ટ કરી દેવામાં આવે છે. ખાસ કરીને ઓર્થોપેડિક હોય કે અન્ય જે ટ્રીટમેન્ટ થતી હતી એ અત્યારે ટ્રીટમેન્ટ અહીંયા બંધ કરી દીધી છે, એટલે અહીંયા જે પેશન્ટો ગરીબ પેશન્ટો આવતા હતા તે પેશન્ટો અહીંયા આવી શકતા નથી. ખાસ કરીને મારે એવું કહેવાનું છે કે તમે એસવીપી હોસ્પિટલ ચાલુ રાખો, અમારો એસવીપી હોસ્પિટલમાં વિરોધ નથી, પરંતુ અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે હતી ત્યાં પ્રમાણે જે સુવિધા અહીંયા ચાલુ રાખો, જેથી કરીને અહીંયા જે પેશન્ટને પહેલે તાત્કાલિક સારવાર મળી જાય. તાત્કાલિક સારવાર મળ્યા પછી આપણે એ કહેવા માંગીએ કે તમારે એસવીપીમાં શિફ્ટ કરવા હોય તો ત્યારે તમે શિફ્ટ કરી શકો છો, પણ તાત્કાલિક ઇમરજન્સીમાં સારવાર અહીંયા મળવી જોઈએ. એ સારવાર આ લોકોએ બંધ કરી છે. આપ જોઈ શકો છો કે આ ટ્રોમા સેન્ટરના અંદર ઓર્થોપેડિક વિભાગ છે. ઓર્થોપેડિકના અંદર એક જમાનામાં અહીંયા એક પણ ખાટલો આપને ખાલી ના મળે, ખાલી મળે નહીં. અત્યારે તમામ ખાટલા ખાલી છે. વજે એ છે કે ડોક્ટરો અહીંયા નથી, ડોક્ટરોને એસવીપીમાં શિફ્ટ કરી દીધા છે. એસવીપીમાં શિફ્ટ કરીને અહીંયા એકાદ પેશન્ટ છે, એક પેશન્ટ માટે અત્યારે કોઈ ડોક્ટરો અહીંયા આવતા નથી. ખાસ કરીને જ્યારે અચ્છે દિનની વાત કરતી હતી આ સરકાર કે ભારતીય જનતા પાર્ટીના લોકો કે અચ્છે દિન આવીને ગરીબો માટેના દિવસ આવશે, અચ્છે દિન ક્યાં છે? આ અચ્છે દિન દિવસ છે. અચ્છે દિનની લોકોએ અપેક્ષા કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોને ખોબે ખોબા ભરીને મત આપ્યા છે, અને આ અચ્છે દિન અત્યારે લોકો પસ્તાઈ રહ્યા છે કે આ અચ્છે દિન આના કરતી અમારી જે જૂની હોસ્પિટલ હતી એ ચાલતી હતી, એમાં ગરીબો સારવાર લઈ શકતા હતા. એટલે આજે અમારું એ જ કહેવું છે આ સત્તાધીશોને કે તમે સત્તાના નશામાં એટલા તલ્લીન થઈ ગયા છો કે ગરીબોની તમે સેવા નથી કરી શકતા. તો ક્યાંક ને ક્યાંક જે રીતે વાત સામે આવી રહી છે તો 2100 બેડ ચાલુ કરવાની શરૂઆતમાં વાત કરવામાં આવી હતી, પરંતુ 300 બેડ એસવીપીની અંદર અને 500 બેડ વીએસ હોસ્પિટલની અંદર હાલ કાર્યરત રહ્યા છે. માત્ર 2100ની સામે હાલમાં 800 બેડ કાર્યરત છે, ત્યારે જે 108 મારફતે જે ઇમરજન્સીમાં સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે તેમને પાછા ફરવાની ફરજ પડી રહી છે. જી જી બિલકુલ અતુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો આપે જોયું ઝી 24 કલાક પર હવે વાસ્તવિકતા આપણે બતાવી કે કેવા પ્રકારની સુવિધાની વાત કરવામાં આવી હતી અને કેવા પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે, અને આ પરિણામે ગરીબ દર્દીઓની શું પરિસ્થિતિ ત્યાં સર્જાતી હશે તેનો અંદાજો આપ ખુદ લગાવી શકશો.